કસાય શબ્દનો મારે કરી આપણે ઉપયોગ કર્યો એનું વિશ્લેષણ કરશું. ક્રોધ માન માયાનો રાગ દ્વેષ કસાય, આ કસાય આત્માને પીડા આપે એમના કસાય કહે છે. રાગ દ્વેષ ક્રોધ માન માયાનો એ બધું મોંમાંથી ઉત્પન્ન થયેલું છે. મોં મોટી મોટી વસ્તુ છે. મોં બધાની માં કહેવાય. એના બે છોકરા રાગ અને દ્વેષ, એ રાગનો એ વિસ્તાર ક્રોધ, રાગનો વિસ્તાર લોભ અને કપટ કહેવાય, દ્વેષનો વિસ્તાર માન અને ક્રોધ કહેવાય. એટલે મોંમાંથી ઊભો થયો છે. શું નામ તમારું? રમણભાઈ. ગમનભાઈ. હા ગમનભાઈ. તો હું ગમનભાઈ છું માન્યો. પછી કોઈ ગમનભાઈ કહે ને બહુ ભલા માણસ છે, બહુ સારા માણસ, આપણને મીઠા લાગે. હા એવું વિચિત્ર છે ને, ઉપાધિ કરાયા છે, જાણે કંઈ બોલે ને તો આપણને એ કડવા લાગે. એ કેમ એવું નાખવા માંડ્યું? મગનબેન બોલે કશું નહીં, ગમનબેન બોલે તરત થઈ જાય. કેમ? કે તો બીજું હું નહીં, અહીં જે હું આ છું એ માન્યતાથી રાગ થાય છે, દ્વેષ થાય છે. પછી ક્રોધ આવે, અપમાન લાગે, મીઠામાં મોં થાય છે. આ મૂળ હું ગમનભાઈ છું એમાંથી આ બધું ઊભું થાય છે, સમજાય છે. એટલે એને કસાય કરે, જૈન શાસ્ત્રમાં એને કસાય શબ્દ. આ લોકો ષડરીપુ કહે છે, દુશ્મનો રીપુ, જે ષડરીપુ, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, જૈનો મારા દ્વેષ ક્રોધ માન માયલો કયા, સમજાય છે. અને એ કેમ થાય છે કે કોઈ પણ બાબતની મારી પકડ હોય, હું હોય કે ભાઈ આમ જ હોય, ભાઈ સાડા ચારે સત્સંગ શરૂ કરવા એ મારી પકડ હોય ને, પછી હું આવી જાઉં સાડા ચાર, પહેલાં પોણા પાંચ આવે ને મને જોઈને ચીડ ચડે, આટલું મોડું ખરાબ થયું છે, કઈ રીત છે. કેમ મને ક્લેશ થયો? કે મારી પકડને લીધે મને ક્લેશ થાય. એ તો સમજો, કારણ એમને કંઈક વાર જવું પડ્યું હોય, પછી બિચારા મોડા આવ્યા, બને કે ના બને, જેથી કરીને આવી સાડા ચાર. તો બીજી અવસ્થાની દિશા કેટલા બધા હોય છે, એમાં સંજોગ અસર, સંજોગ અસર મોડું થાય, કોકડા મારે મોડું થાય, ટાઈમનો આગ્રહ હોય એમાં મોડું થાય, એને ખાસ મોડું થાય. ટ્રાફિક એવો નડે કર્મોનો, તો કોનો વાત કાઢવાનો? પણ મેં પકડ પકડ પકડી નહીં, એટલે અમને આ ક્રોધ માન માયલો ઉભો આવે છે. હવે પકડ છોડી દઉં ને તો ક્રોધ માન માયલો ઊભા થવાના છે. તો આપણે એ કહેવા માંગે કે કોઈ પણ બાબતમાં પકડાશો નહીં. આ સંસારની વહેતી અવસ્થાઓ બધી વહેતી છે, બધી નહીં. આ પાણી પાણીમાં બધો કચરો વહેતો હોય ને, એ લાકડું જતું હોય, પાંદડું જતું હોય, ડાળખા જતા હોય, કચરા બીજા જતા હોય, પકડવા જશો ને તમે તણાઈ જશો. તો વહેતી જવા દો અને રિમેઇન ઇન પ્રેઝન્ટ, પાસ્ટમાં ના જશો, ફ્યુચરમાં ના ખોવાઈ જશો, વર્તમાન મારો આવ્યું છે જવા દો. બધા કે આમ કરો છે તો ઓકે, આપણી પકડ પકડી તો આપણી ક્લેશ થશે, પછી કકડાટ થશે. પછી એ કકડાટ થવાનો કારણોને ખલાસ કરો. આપણે શું થાય, આ માણસ રીતે મને બહુ ઉપાધિ લાગે છે, માટે આ સંબંધ કાપી નાખો. અને એ ઉપાધિ નથી કરાવતો, આપણે ક્રોધ માન માયાનો ઉપાધિ કરાવે, આપણા રાજદેશ આપણને ઉપાધિ કરે છે. એ જો જતા રહ્યા તો આ કશું નડશે જ નહીં. શરૂઆતમાં તો મારે બ્રહ્મચર્ય પાડવાનું ને, એ ભાવના સ્ટ્રોંગ. હવે આખો દાડો બહેનો તાવર જેવો ચાલ્યા જ કરતી હોય. પછી આપણો વર્ષો પહેલાંની વાત, પછી એમ થાય કે આ ઉપાધિ બધી મારે, આ લોકો જો ના હોય તો શાંતિ મારે. હવે તો પછી એનો હું કોઈ ફરકમાં જ ના કરું, કોઈ નથી મારો ભાઈ પતા ગમે, ભેગા થવાનો દૂર જ હોય મારે. પછી પછી થયું કે આ ગમે તેટલું ખસેડીએ, મારામાં જો ગાંઠ હોય વિષય નહીં તો પગ આગળ રહેવાની જ નથી. તો કે અમને ખસેડીશું, એક એક સાચું સોલ્યુશન નથી. અમુક ટાઈમ હોય બરોબર છે, શરૂઆતમાં અમુક હોય, તો ધીમે ધીમે ના, મારી ગાંઠ જ ખલાસ થઈ જશે, તો પછી અમને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. પછી બધી બહેનો આવે, ભાઈઓ આવે, બધા સાથે મળું, વાતો કર કરશું, મને થવું જ ના છે. એટલે એ પછી સમજાવ્યો, એટલે પહેલો જ નિયમ કર્યો કે હવે ગાંઠને ખલાસ કરીશું, એક પણ પરમાણુ ઊભા ના થવા દે. તો જ પછી બોલો, હવે આપણે આમને ખસેડીએ કે આપણો ક્રમિક માર્ગ શું, વ્યવહારને ખસેડતા જાય, કરતા 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 પછી વ્યવહાર ભેગો જ ના થાય, પેલું પાણી મળે ને એટલે એમને છોડવો મળતો જાય, સુકાતો સુકાતો વાંચી જાય. અને અકરા માર્ગમાં વ્યવહારને ખસેડવાની વાત નથી, પણ ખસેડવું એ અહંકાર છે, ના જોઈએ, કરવું છે નથી કરવું, એ અહંકાર છે. અને અહંકારને આપણે ખોરાક આપવા માંગતા નથી, કે આપણા દોષોને અંગાળો નહીં. કોઈ પણ લટક મટક જતું હોય બહેનો, આપણે મો થાય તો કોનો દોષ કાઢીએ? બેને કે તમે આવો ચાલે, મારું મન બગડે છે કરવા જઈએ, તો આપણે ના હોય આપણી દ્રષ્ટિનો દોષ છે, આપણો દોષ છે. તો એવું કોઈ પણ કોઈ કંઈ ઊંધું ચતું કરી નાખ્યું હોય, ગમે તેવું ગબડાવતું હોય કે ગમે તેવું ઊંધું કરતું હોય,
આપણને ભગવો તો આવ્યો તો કરી ભૂલ કાઢવાની. ત્યાં આપણને થવું છે કે ના આ નિમિત્ત છે, એના નિમિત્તે મને આવું તો મારામાં ભૂલ છે. આપણી ભૂલ આપણે જો શોધી કાઢીશું અને મોડિયા સાથે ભૂલને ખલાસ કરીશું તો આપણને એ નિમિત્તે કશાય નહીં થવાનું, ક્લેશ નહીં થવાનો. એટલે આ શીખવા માંગે છે કે પરિસ્થિતિ સુધારવી અને શાંતિ રાખવી નહીં, એ અજ્ઞાનતાની નિશાની છે, એવું બનવાનું જ નથી. એટલે જ્ઞાન શું કે છે, પરિસ્થિતિમાં એડજસ્ટ આવો અને અંદર ફેરફાર કરો. અંદર આપણું વિજ્ઞાન એટલું બધું પાવરફુલ છે કે અંદરના ફેરફારથી બહારની પરિસ્થિતિ બદલાયા વગર ભગવતા નહીં આવે. અમારે હમણાં એક બન્યું હતું ને, ઔરંગાબાદ ગયા સેવાર્થીઓ લઈને ગયેલા, કારણ એ લોકો કિચનમાં હોય, બીજા દરેક સત્સંગ વખતે એ લોકો સત્સંગમાં હોતા જ નથી, આગળ બહાર સેવામાં જ હોય છે. પછી એ લોકોને આખું વરસ વરસ બે ત્રણ વર્ષથી ચાલતું હતું બધું, તો આ વખતે કર્યું કે એ લોકોને બી સ્પેશિયલ આપણે આપીએ સત્સંગ, કંઈને મળતો જ નથી વિચારવાનું. તો એ સેવાર્થીઓને બી ઔરંગાબાદમાં હાર્ડલી 200-300 માણસો લઈ શકાય એવી વ્યવસ્થા હતી, કારણ વરસાદ પાણી નહોતું, ઇલેક્ટ્રિસિટી નહોતી, બધા પ્રોબ્લેમ હતા. કે આપણે અમુક લોકોને લઈ લઈએ કે જેથી કરીને એ લોકોને ઘણી સેવા નથી મળતી. હવે એક બી જણા એવા હતા કે એ લોકો ઓછા હતા સેવામાં, તો એમને બોલાવવામાં આવે એટલે એ લોકો જોઈન થઈ ગયા. તો એમને ખબર પડી હે આ લોકો ઓછી કરે, એની કરતાં તો સેવા વધારે હું કરું છું. તો એ લોકોને લઈ ગયા, મને કેમ નહીં, તો મને કેમ નહીં, એમાં એટલો વાયર ફાટ્યો, એટલું મોટું ફાટ્યું. એટલે પોતાનું મહી જ ફાટ્યું, બહાર નહોતું ફાટ્યું, તો મહી ભગવટા એટલા ચાલુ થયા દાવાના લેવા. પછી એને બે ઉપાય હતા, હવે તમે આવી જાઓ ને શાંતિ તમને, પણ ના એવું પછી થયું જ નહોતું, એ તો પછી ખબર પડી કે અમને આવું ફાટ્યું હતું. પછી એ અપ્તપુત્રી પાસે ગયા કે ત્યાં તમને આશીર્વાદ આપે, તમે અહીં આશીર્વાદ લઈ લો, પતી જાય તમારે મન, શું મોટી વાત છે. તો કે હા યાર છે, એને સમાધાન થઈ જાય. તો પટેલ લાગી ગયા, આશીર્વાદ લઈ ગયા, પછી સત્સંગમાં વાત નીકળી. આવું આપણા જરૂરિયાતનો સત્સંગ આજે તમે 15 વર્ષથી સત્સંગ કરો છો ને, તમને ક્યાં કમી પડી છે? તમારા પોતાના જો પર્સનલ તમને કેટલું મળ્યું છે, કેટલી બાબતોમાં તમને પર્સનલ મળ્યું નહોતું? તો કે આ તો મળ્યું હતું. તો કે કોકને મળ્યું એમાં આપણે આનંદ થવો છે, નોબિલિટી રાખો. પણ જે વખતે જે પોતાનું બધું જ મળેલું બહુ ખોઈ જ નાખ્યું, અને મને આ ના મળ્યું, આને મળ્યું, મને ના મળ્યું, એમાં એટલા બધા ક્લેશ થયો. પછી જેમ જેમ આપણે સમજણ મળતી ગઈ, સાચી સમજણ ફિટ થઈને હવે પછી તમારે આવી જવું છે. તો કે ના, મને કોઈ ફરક પડતો નથી, મને હવે એટલું સમાધાન થઈ ગયું છે કે હું નહીં આવું તો મને વાંધો નથી. બોલે એને મળતા આવ્યા, અને એને પેલો કોઈ પણ વગર એને એનો પેલો ઔરંગાબાદ ન આવવા મળ્યું, એ નિમિત્તે એમને કોઈ દુઃખ નહોતું રહ્યું. પણ બોલો નહોતું આવવાનું નહોતું એમને, અને ખબર પડી કે મારે નથી જવાનું, પેલા લઈ જાય છે, તો એટલું બધું દુઃખ ઊભું થયું. પછી એની સમજણ બદલાઈ, તેમને જવાનું ના થયું, છતાં એમને દુઃખ હતી. એટલે બોલો આપણી અણસમજણ જ આપણને દુઃખના ભોગવટ આપનારી હોય. આપણી અણસમજણ જો ખરાબ થઈ ગઈ તો એ જ પરિસ્થિતિ આપણને દુઃખદાયી થવાની જ નથી, અને એ આપણું વિજ્ઞાન છે. અને આપણો ભાવ છે કે મને પણ આવો લાભ મળવો જોઈએ, એ ભાવ 100% હેડ ઓફિસમાં ફોન કરીને આપણે મૂકી નાખો. આવો બીજો જગ્યા ભાવ હશે ને તો કુદરત આપણને ફળ આપે છે, એનો આપણને સ્ટેજમાં મળી જશે. એવા સંજોગ ઊભા થશે કે આપણને એ સત્સંગ મળશે, ઓટોમેટિક મળી જશે. એટલે બોલો કોઈ પણ પરિસ્થિતિ ફેરફાર કર્યા વગર આપણી દ્રષ્ટિ બદલાય તો આપણું દુઃખ મટી શકે.